હાલોલ પોલીસ મથકના મહિલા એએસઆઈએ સરકારી નાણાં ઉચાપત કર્યાની ફરિયાદ નોંધાઈ છે. મહિલા એએસઆઈ હાલોલ પોલીસ મથકના એકાઉન્ટ રાઇટર હેડના હોદ્દા પર હોવાથી ઉચાપત કરી છે અને પોલીસ કર્મીઓના પ્રવાસ ભથ્થા તેમજ ટ્રાફિક દંડ વસૂલાત અને ઓન પેમેન્ટ પોલીસ બંદોબસ્તના કુલ 43,50,000ની ઉચાપત કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. એએસઆઈ નયના તડવીએ વર્ષ 2011-2018 સુધી ખોટી સહીઓ કરી નાણાંની ઉચાપત કરી છે, જેને લઈને ફરિયાદ થઈ છે. સંવાદદાતા નિકુંજ પટેલ અંગે વધુ માહિતી આપી રહ્યા છે. નિકુંજ, મહિલા એએસઆઈ સામે ખૂબ જ ગંભીર આક્ષેપો. ચોક્કસ, પંચમહાલ જિલ્લાના હાલોલ ટાઉન પોલીસ મથકમાં મહિલા એએસઆઈ છે, જેઓ એકાઉન્ટ રાઇટર હેડની ફરજ બજાવતા હતા અને વર્ષ 2011-2018 સુધીમાં હાલોલ ટાઉન પોલીસ મથકમાં જે પોલીસ કર્મીઓ છે તેઓના ખોટા પ્રવાસ ભથ્થા બિલ બનાવી તેમજ જે રજા પગારનો જે ડિફરન્સ સરકાર દ્વારા પોલીસ કર્મીઓને આપવામાં આવ્યો હતો તેના નાણાં પણ તે પોલીસ કર્મીઓના ખાતામાં જમા કરવાની જગ્યાએ પોતાના બેંક ખાતામાં જમા કરી દે, તેમજ જે પોલીસ દ્વારા ટ્રાફિક નિયમન માટે જે દંડ વસૂલવામાં આવે છે તે દંડની રકમ પણ જે હાલોલ પોલીસ મથકમાં જમા કરાવવામાં આવી હતી તે બેંકમાં ન જમા કરાવી અને એ પણ પોતાના અંગત ઉપયોગ માટે વાપરી નાખી. આમ તમામ જે પોલીસ મથકમાં જે કાર્યવાહી કરવામાં આવતી હોય છે અને જે આવક થતી હોય છે સરકારના તમામ નાણામાંથી ઉચાપત કરી અને કુલ 43,50,000 રૂપિયાની ઉચાપત કર્યા હોવાની હાલોલ પોલીસ મથક ખાતે આ મહિલા એએસઆઈ સામે ફરિયાદ નોંધાઈ. બિલકુલ નિકુંજ, આભાર માહિતી માટે. તો એએસઆઈ નયના તડવી સામે ગંભીર આક્ષેપો અને સરકારી નાણાંને ચાઉ કરી ગઈ છે આ મહિલા એએસઆઈ અને તેની સામે અત્યારે ગંભીર આક્ષેપો થયા છે. ઉચાપતની ફરિયાદ પણ નોંધવામાં આવી છે, પરંતુ પોતાના હોદ્દાનો દુરુપયોગ કરતી આ મહિલા એએસઆઈ નયના તડવી, જેણે 43,50,000ની ઉચાપત કરી હોવાની અત્યારે ફરિયાદ થઈ છે, તેની સામે હવે પગલાં શું લેવાય છે, શું કાર્યવાહી થાય છે તે પણ હવે જોવું રહ્યું.